नमस्ते विद्यार्थी मित्रों, अपने धोरण दस मा विषय विज्ञान ना प्रकरण नंबर 14 ऊर्जा ना स्रोत आठमा तास मा आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, अपने ऊर्जा ना बिन परंपरागत स्रोतों मा सूर्य त्यार बाद सूर्य माथी मळती सौर ऊर्जा नी मदद छे सालता उपकरणों जम के सौर कुकर अने सोलर वाटर हीटर अब बन्ने उपकरणों नी संरचना तेमज तेनी कार्य पद्धति विषय आपणे काले सगळो अभ्यास कर्यो। विद्यार्थी मित्रों, आपणे जोयुं के सौर कुकर केवी संरचना धरावे छे तेमज सौर कुकर अने सोलर वाटर हीटर में कया गुणधर्मोनो उपयोग थाय छे के जेना लीधे ते कार्य करे छे। जेम के काळा रंगनी सपाटी वधारे प्रमाणमां उष्मानुं शोषण करे छे तेथी पेटीनी अंदरनी सपाटी काळा रंगथी रंगवामां आवे छे। तेनी सपाटी पर पेटीमां एक काचनी जाडी तकती के जे ग्रीन हाउस असर उत्पन्न करवा माटे उपयोगी छे तेमज साथे एक बहिर्गोळ हरीसो के जे सूर्यप्रकाशना किरणोने पेटीनी अंदर केंद्रित करवा माटे आपने उपयोगी बने। अबे आपने बात करी थी कि भाई सौर कुकरे 65 अंश सेल्सियस जेटलु तापमान प्राप्त करी सके छे अने सोलर वाटर हीटर नी मदद थी आपने पानी ने 50-60 अंश सेल्सियस जेटलु तापमान प्राप्त करी सके छे जे आपना नहावाना पानी करता घणु बधु वधारे गरम थाय छे। બીજું વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું ખાસ એ બાબત ઉપર તમે યાદ રાખજો કે ભાઈ સૌર ઊર્જાથી ચાલતા બે ઉપકરણો એક સૌર કુકર અને બીજું સોલર વોટર હીટર એ સૌર ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરે છે ત્યારબાદ આ ઉપકરણોની કેટલીક મર્યાદાઓ અને કેટલાક લાભો વિશે પણ આપણે ચર્ચા કરી હતી। જેમ કે ભાઈ સૌર ઉપકરણો ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી સૌર ઊર્જા આપણને વગર ખર્ચે પ્રાપ્ત થાય છે તેમજ બળતણ વાયુનો બચાવ થાય છે અને કોઈ પ્રકારનું વાયુ પ્રદૂષણ પણ થતું નથી। જ્યારે એની મર્યાદા જોઈએ તો કે સૌર ઊર્જા માત્ર દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ ઉપયોગમાં લઈ શકાય છે। રાત્રિ દરમિયાન કે વાદળછાયા વાતાવરણમાં તમે આ ઊર્જાનો ઉપયોગ કરી શકતા નથી। વિદ્યાર્થી મિત્રો, અને ભોજન કે રસોઈ બનાવવા માટે કે પાણીને ગરમ કરવા માટે આ સૌર ઉપકરણોના ઉપયોગથી થોડો વધારે સમય લાગે છે, આ તેની મર્યાદાઓ છે। તેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી અને કાલે મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે સૌર ઊર્જા એ માત્ર દિવસ દરમિયાન જ ઉપયોગમાં લઈ શકાય છે। સૌર ઊર્જાથી ચાલતા ઉપકરણો જેમ કે સૌર કુકર અને સોલર વોટર હીટર એ માત્ર દિવસ દરમિયાન જ ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ આ સૌર ઊર્જાની મર્યાદાને આપણે સોલર સેલની મદદથી દૂર કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સૌર ઊર્જાની જે મર્યાદા છે કે તે માત્ર દિવસ દરમિયાન જ ઉપયોગમાં લઈ શકાય છે, આ મર્યાદાને આપણે આ સોલર સેલની મદદથી દૂર કરી શકીએ છીએ। આજે આપણે વિદ્યાર્થી મિત્રો આના વિશે ચર્ચા કરવાની છે, સોલર સેલ અથવા તો સોલર પેનલ સેલના સંયોજનથી ગોઠવણી જે થાય છે એને પેનલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઝાઝા બધા સેલ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એક કોઈ સોલર સેલ। તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે વાત કરીએ સોલર સેલ અથવા તો સોલર પેનલ અથવા તો સોલર સેલ પેનલ। તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું એમ કે ભાઈ સૌર ઊર્જા એ માત્ર દિવસ દરમિયાન જ ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ સૌર ઊર્જાની આ મર્યાદાને સોલર સેલની મદદથી આપણે દૂર કરી શકીએ છીએ। કારણ કે સોલર સેલની મદદથી આપણે સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ અને આ વિદ્યુત ઊર્જાને બેટરીમાં સંગ્રહ કરી આપણે રાત્રિ દરમિયાન પણ તેમનો ઉપયોગ કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણા ગામડામાં તમે જોયું હશે સોલર લાઇટ હશે જેની ઉપર એક ઢોળાવવાળી પ્લેટ હશે અને નીચે લાઇટ હશે, આ પ્લેટ જે છે એ સોલર સેલ પેનલ છે। વિદ્યાર્થી મિત્રો, શું છે એ પ્લેટ?
સોલર સેલ પેનલ ની છે કે જેમાં દિવસ દરમિયાન જ્યારે તડકો પડે છે ત્યારે સૂર્યપ્રકાશના કિરણોની મદદથી આ સેલ જે છે ઈ સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે અને જે પાઇપ છે એમાં તમે જોયું હશે પેટી છે ઈ પેટીમાં બેટરી છે કે જે બેટરીમાં આ સૌર ઊર્જાનું જે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે વિદ્યુત ઊર્જા તેમાં સંગ્રહ થાય છે અને સંગ્રહ થયેલી વિદ્યુત ઊર્જાનો આપણે રાત્રિ દરમિયાન બલ્બને લાઇટને પ્રકાશિત કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સૌર ઊર્જા કે જેનો રાત્રિ દરમિયાન જ ઉપયોગ કરી શકાતો હતો તે મર્યાદાને દૂર કરી શકીએ છીએ તો વાત કરીએ આપણે સોલર સેલ વિદ્યાર્થી મિત્રો હવે સૌપ્રથમ તો કે ભાઈ સૌર ઊર્જા એ દિવસ દરમિયાન જ ઉપયોગમાં લઈ શકાય પરંતુ વિદ્યાર્થી મિત્રો આ સૌર ઊર્જાની મર્યાદાને કોની દ્વારા દૂર કરી શકાય છે સોલર સેલની મદદથી કે ભાઈ સૌર ઊર્જાની આ મર્યાદાને સૌર ઊર્જાની આ મર્યાદાને સોલર સેલ અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે કોષ પણ કહી શકો સોલર સેલ અથવા તો સૌર કોષ પણ કહી શકો આ મર્યાદાને આપણે સોલર સેલની મદદથી દૂર કરી શકીએ છીએ આગળ વિદ્યાર્થી મિત્રો ખાસ આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ સૌર ઊર્જાથી ચાલતું આ ઉપકરણ સોલર સેલ આ સોલર સેલે સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે સૌર ઊર્જાથી ચાલતા બે ઉપકરણો સૌર કુકર અને સોલર વોટર હીટર આ બંને ઉપકરણો જે છે તે સૌર ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરે છે જ્યારે આ ત્રીજું ઉપકરણ સોલર સેલ અથવા તો સોલર સેલ પેનલ કે જે સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે ખાસ આ બાબતની નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો કે સોલર સેલ એ સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો ખાસ યાદ રાખજો કે સૌર ઊર્જાથી ચાલતું કયું ઉપકરણ સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે તો કે ભાઈ સોલર સેલ વિદ્યાર્થી મિત્રો આ વિશિષ્ટ પ્રકારના સોલર સેલને સૂર્યની સામે રાખવામાં આવે તો તે 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ અને 0.7 વોટ જેટલો પાવર પેદા કરી શકે છે કોઈ એક કોષની વાત કરું છું માત્ર એક સેલ જો એવા ઘણા બધા સેલને ગોઠવવામાં આવે તો વધારે પ્રમાણમાં આપણે વિદ્યુત પાવર ઉત્પન્ન કરી શકીએ અને તેનો સંગ્રહ કરી આપણે તેનો વ્યવસ્થિત ઉપયોગ પણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ વિશિષ્ટ સોલર સેલને સૂર્યની સામે રાખવામાં આવે તો તે 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉત્પન્ન કરે છે અને 0.7 વોટ જેટલો પાવર પેદા કરે છે ખાસ આ બાબતની પણ નોંધ લેજો એક સોલર સેલ કે ભાઈ આ વિશિષ્ટ સોલર સેલને સૂર્યની સામે રાખવામાં આવે તો તે
0.5 થી f વોલ્ટ v વોલ્ટ ની સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણમાં એનો અભ્યાસ કરીશું 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તેમજ 0.7 W એટલે કે વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે છે અથવા તો ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ ખાસ યાદ રાખજો કે એક સેલ કેટલો વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તો કે 0.5 થી 1 વોલ્ટ જેટલો અને કેટલો પાવર ઉત્પન્ન કરે છે તો કે 0.7 વોટ જેટલો વિદ્યાર્થી મિત્રો એક સોલર સેલ લે જો તમે સૂર્યની સામે રાખો તો તે દિવસ દરમિયાન 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ અને 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે છે તો આ વાત છે વિદ્યાર્થી મિત્રો સોલર સેલની હવે આવા ઘણા બધા સોલર સેલના સંયોજનને જો એકબીજા સાથે ગોઠવવામાં આવે તો બને છે સોલર પેનલ ઘણા બધા સોલર સેલને એકબીજા સાથે જોડવામાં આવે તો બની જાય છે સોલર પેનલ આ સોલર પેનલ જે છે એ આની કરતાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે કે જેની મદદથી આપણે ઘણા બધા વ્યવહારો વિદ્યુત ઉર્જાના કાર્યો સોલર સેલ પેનલની મદદથી કરી શકીએ છીએ તો હવે ભાઈ સોલર સેલ પેનલ કોને કહેવામાં આવે તો કે ભાઈ ખૂબ જ વધારે સંખ્યામાં સોલર સેલના સંયોજનથી તૈયાર કરાતી ગોઠવણને સોલર પેનલ કહેવામાં આવે છે ખૂબ જ વધારે સંખ્યામાં સોલર સેલના સંયોજનથી ખૂબ જ વધારે સંખ્યામાં સોલર સેલના સંયોજનથી ગોઠવણ કરવામાં આવતી આવતી રચનાને સોલર પેનલ કહે છે વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ ખાસ યાદ રાખજો ઘણી વાર પૂછાય કે ભાઈ સોલર પેનલ એટલે શું તો કે ભાઈ ખૂબ જ વધારે સંખ્યામાં સોલર સેલના સંયોજનથી તૈયાર થતી ગોઠવણને અથવા તો સંયોજનથી ગોઠવણ કરવામાં આવતી રચનાને સોલર પેનલ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કોને સોલર પેનલ તરીકે ઓળખવામાં આવે છે તો કે ખૂબ જ વધારે પ્રમાણમાં સોલર સેલની સંખ્યાને ખૂબ જ વધારે પ્રમાણમાં સંખ્યા ધરાવતા સોલર સેલનું સંયોજન થી જે ગોઠવણ કરવામાં આવતી રચના છે તેને સોલર પેનલ તરીકે ઓળખવામાં આવે છે બીજું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સોલર સેલમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી સોલર સેલ જે દિવસ દરમિયાન સૌર ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે તેમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી જેના કારણે તેની જાળવણીની જરૂરિયાત ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે ખાસ આ બાબત વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સોલર સેલમાં કોઈ ગતિશીલ ભાગ નથી કે જેના લીધે એના કોઈ અંદરના સાધનો કે યંત્રો ઘસાય જાય વિદ્યાર્થી મિત્રો એક સોલર સેલ બનાવવા માટે તેમજ એક સોલર પેનલ બનાવવા માટે ઘણો બધો ખર્ચો થાય પરંતુ એ લગભગ લાંબા સમય સુધી લગભગ તેને કોઈ નુકસાન ન થાય લાંબા સમયગાળા સુધી એક જ સોલર પેનલનો તમે ઉપયોગ કરી શકો છો એમાં કોઈ મુશ્કેલી કે કોઈ પ્રોબ્લેમ આવતો નથી કોઈ ખરાબી પણ આવી શકતી નથી તો કે ભાઈ સોલર સેલમાં કોઈ
ગતિશીલ ભાગ હોતો નથી જેથી તેની જાળવણીની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય તેની જાળવણીની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય છે વિદ્યાર્થી મિત્રો આ હતી સોલર સેલ વિશેની માહિતી સોલર સેલની ફરીથી હું તમને વિદ્યાર્થી મિત્રો માહિતી આપું છું કે ભાઈ સોલર સેલ કે ભાઈ સોલર સેલ એટલે તો કે ભાઈ સૌર ઊર્જા એ માત્ર દિવસ દરમિયાન જ ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ સૌર ઊર્જાની આ મર્યાદાને આપણે સોલર સેલની મદદથી દૂર કરી શકીએ છીએ સોલર સેલ એ સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે આ વિશિષ્ટ સોલર સેલને સૂર્યની સામે રાખવામાં આવે તો ખાસ 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉદ્ભવે છે અને 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે છે બીજો વિદ્યાર્થી મિત્રો કે ખૂબ જ વધારે સંખ્યામાં સોલર સેલના સંયોજનથી તૈયાર કરાતી ગોઠવણને સોલર પેનલ તરીકે ઓળખવામાં આવે છે જે આપણે વિવિધ વ્યવહારુ ઉપયોગમાં જરૂરી વિદ્યુત ઊર્જા પૂરી પાડવા માટે ઉપયોગી બને છે અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સોલર સેલમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી જેની મદદથી તેની જાળવણીની કોઈ એટલી બધી જરૂરિયાત હોતી નથી તમે ખૂબ જ ઓછી માત્રામાં તેની જાળવણી કરો છતાં પણ તેની જાળવણી થતી હોય છે અને તેના કોઈ ભાગોમાં કોઈ એવી ખરાબી પણ આવતી નથી કે તે કામ કરવાનું બંધ કરી દે મેં કીધું એકવાર સોલર સેલ કે પેનલ તૈયાર થયા બાદ તે લાંબા સમયગાળા સુધી આપણને ઉપયોગી બનતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આ સોલર સેલ કે સોલર સેલ પેનલનો ઉપયોગ કેવા વિસ્તારોમાં થાય તો કે ખૂબ જ અંતરિયાળ દુર્ગમ તેમજ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો કે જ્યાં વિદ્યુત વિતરણ માટેની લાઈન લઈ જવાનો ખર્ચો વધતો હોય તેમજ વિદ્યુત પાવર સ્ટેશનને તે પહોંચાતું ન હોય તો તેવા સમયે તેવા વિસ્તારોમાં આ સોલર સેલ કે સોલર પેનલનો ઉપયોગ કરવામાં આવે છે ખૂબ જ અંતરિયાળ કે દુર્ગમ વિસ્તારો કે ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો કે જ્યાં વિદ્યુત લાઈન વિતરણનો ખર્ચ ખૂબ જ વધારે થતો હોય તેમજ વિદ્યુત સ્થાપવા માટે યોગ્ય ન બનતું હોય તો તેવા સમયે ત્યાં સોલર સેલ કે સોલર પેનલ સ્થાપીને તેમને જરૂરી વિદ્યુત ઊર્જા આપણે પૂરી પાડી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ સોલર સેલની બનાવટ કેવી છે સોલર સેલની બનાવટમાં શું ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ કે ભાઈ સોલર સેલની બનાવટ ખૂબ જ ખર્ચાળ છે હા પણ એકવાર તૈયાર થયા બાદ તેને લાંબા ગાળા સુધી કંઈ થતું નથી પણ એની જે બનાવટ છે એ ખૂબ જ ખર્ચાળ હોય છે સોલર સેલની બનાવટ તો કે ભાઈ સોલર સેલની બનાવટ ખૂબ જ ખર્ચાળ છે સોલર સેલની બનાવટ ખૂબ જ ખર્ચાળ છે ખૂબ જ વધારે ખર્ચો લાગી શકે છે સોલર સેલમાં વિશિષ્ટ પ્રકારના સિલિકોન ધાતુનો ઉપયોગ થાય છે કઈ ધાતુનો ઉપયોગ થાય છે સિલિકોન ધાતુ કે જેની મદદથી એ સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકે વધારે પ્રમાણમાં સૌર ઊર્જા પ્રાપ્ત કરી શકે યાદ રાખજો ખાસ આ બાબતને કે ભાઈ સોલર સેલમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો કે સોલર સેલમાં વિશિષ્ટ પ્રકારના સિલિકોન ધાતુનો ઉપયોગ થાય છે સોલર સેલમાં વિશિષ્ટ સિલિકોન ધાતુનો ઉપયોગ થાય છે
વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ સોલર સેલમાં વિશિષ્ટ સિલિકોન સોલર સેલની બનાવટ કઈ ધાતુની મદદથી કરવામાં આવે છે તો કે સોલર સેલની બનાવટ સિલિકોન ધાતુની મદદથી કરવામાં આવે છે ઘણીવાર એવું પણ પૂછાય કે ભાઈ સોલર સેલમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો કે સિલિકોન ધાતુનો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સોલર સેલની બનાવટમાં વિશિષ્ટ સિલિકોન ધાતુનો ઉપયોગ થાય છે તેમજ વિદ્યાર્થી મિત્રો સોલર સેલ પેનલ કે જેમાં સોલર સેલને એકબીજા સાથે જોડવામાં આવે છે આ બે સોલર સેલને એકબીજા સાથે જોડવામાં એના આંતરિક જોડાણમાં સાંધીનો ઉપયોગ થાય શાનો સાંધી સિલ્વર આપણે સૌ જાણીએ છીએ સાંધીનો ભાવ કેવો છે હવે આ સાંધી અને સિલિકોનનો ઉપયોગ થતો હોવાને લીધે આ સોલર સેલની બનાવટ ખૂબ જ ખર્ચાળ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સોલર પેનલમાં બે સોલર સેલના આંતરિક જોડાણમાં સાંધીનો ઉપયોગ કરવામાં આવે છે તમે જોયું હશે કે સોલર સેલની જે પ્લેટો છે એની ઉપર પટ્ટી હોય છે સરસ આડી અને ઊભી જેની મદદથી વિદ્યાર્થી મિત્રો અંદર જે સિલિકોન જોડવામાં આવે છે અંદરની બાજુ જે સોલર સેલના બે સેલને જોડવા માટે એના જોડાણમાં વચ્ચે સાંધીનો ઉપયોગ થાય સાંધી જેવી મોંઘી ધાતુનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો સોલર સેલ પેનલમાં બે સોલર સેલને એકબીજાના આંતરિક જોડાણમાં બે સોલર સેલના એકબીજાના આંતરિક જોડાણમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પણ શેનો ઉપયોગ થાય છે તો કે આંતરિક જોડાણમાં સાંધીનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે સાંધીનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો આ બીજી બાબત કે જે યાદ રાખવા જેવી છે કે ભાઈ સોલર સેલના આંતરિક જોડાણમાં સાંધીનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ છે સોલર સેલની બનાવટ શું બનાવટ છે તો કે ભાઈ પહેલા તો સોલર સેલની બનાવટ ખૂબ જ ખર્ચાળ છે સોલર સેલ બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના સિલિકોન ધાતુનો ઉપયોગ થાય છે બીજું તેની પેનલમાં જે સોલર સેલને એકબીજા સાથે જોડવામાં આવે છે આ સોલર સેલના આંતરિક જોડાણમાં સાંધી જેવી મોંઘી ધાતુનો ઉપયોગ થાય છે જેના લીધે સોલર સેલની બનાવટ ઘણી બધી ખર્ચાળ છે પરંતુ મેં કીધું એમ વિદ્યાર્થી મિત્રો ખર્ચાળ ભલે રહે પણ એકવાર પેનલ થયા પછી લાંબા ગાળા સુધી આ પેનલનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો આ સેલનો તમે ઉપયોગ કરી શકો છો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સોલર સેલ કે સોલર સેલ પેનલના ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ખાસ સોલર સેલ કે સોલર સેલ પેનલના ઉપયોગ ખાસ તો એનો ક્યાં ઉપયોગ થાય છે ખૂબ જ મહત્તમ ઉપયોગ થાય છે અવકાશી સાધનો વિદ્યાર્થી મિત્રો જેમ કે કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટર આ જે અવકાશીય સાધનો છે આ અવકાશીય સાધનો જે અવકાશમાં જાય અને લાંબા સમય સુધી પોતાના કાર્યો કરે છે અને ત્યાંથી વિશિષ્ટ પ્રકારના પિક્ચર ફોટાઓ વિડીયોઝ તેમજ જરૂરી માહિતી આપણા અવકાશ સંશોધન કેન્દ્ર સુધી પહોંચાડે છે અવકાશ પાસેથી માહિતી લઈ આપણા પૃથ્વીના કેન્દ્રો સુધી માહિતીઓ પહોંચાડે છે તો એને પણ કંઈક ઉર્જાની જરૂર પડતી છે અને આ જરૂરી ઉર્જા કોઈ બેટરી કે કોઈ વિદ્યુત ઉર્જાની મદદથી કારણ કે ત્યાં કોઈ પાવર સ્ટેશન છે નહીં કે તમે વિદ્યુતનો ઉપયોગ કરી શકો ત્યાં શું કરવામાં આવે છે આ સોલર સેલનો ઉપયોગ કરવામાં આવે છે એ જે કૃત્રિમ સેટેલાઇટ તમે જોયા હોય તો એની બંને બાજુએ કે ઉપરની બાજુએ આવી સોલર સેલ પેનલો ગોઠવવામાં આવી હોય છે અવકાશમાં જે સૂર્યપ્રકાશના કિરણો છે આ સૂર્યપ્રકાશના કિરણોની મદદથી આ સોલર સેલ પેનલ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે આ વિદ્યુત ઉર્જા જરૂરી બેટરીઓમાં સંગ્રહ પામે છે અને તે ઉર્જાનો ઉપયોગ આ કૃત્રિમ સેટેલાઇટ તેમજ માર્સ ઓર્બિટર જેવા અવકાશીય સાધનો ઉપયોગમાં લેતા હોય છે અહીંથી કોઈ એક બેટરી લઈ જાઓ તો એ લાંબા સમય સુધી ન ચાલે
પણ એવી બેટરી ચાર્જેબલ બેટરી જેનો ચાર્જ કોણ કરી છે આ સોલર સેલ પેનલ કે ભાઈ જ્યારે સૂર્યપ્રકાશના કિરણો આ પેનલ પર પડે એટલે સૌર ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય અને એ વિદ્યુત ઊર્જા બેટરીમાં સંગ્રહ પામે બેટરી ચાર્જ થાય અને બેટરીની મદદથી કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટર જેવા અવકાશીય સાધનો પોતાના લાંબા ગાળા સુધી કાર્યો કરે 5 વર્ષ 10 વર્ષ ઘણા લાંબા સમય વર્ષ સોરી ઘણા લાંબા સમય સુધી આ અવકાશીય સાધનો પોતાના કાર્યો કરતા હોય છે જેનું મુખ્ય કારણ છે આ સોલર સેલ અથવા તો સોલર સેલ પેનલ તો વિદ્યાર્થી મિત્રો ખાસ તેનો ઉપયોગ વૈજ્ઞાનિક સંજોગોમાં જેમ કે અવકાશીય સાધનોમાં સોલર સેલનો ઉપયોગ તો કે ભાઈ કૃત્રિમ સેટેલાઇટ એટલે કે ઉપગ્રહો કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટર જેવા અવકાશીય સાધનોમાં જેવા અવકાશીય સાધનોમાં જરૂરી ઊર્જાનો સ્ત્રોત સોલર સેલનો મદદથી પૂરો કરી શકાય છે અવકાશી સાધનોમાં જરૂરી ઊર્જાના સ્ત્રોત સ્વરૂપે સોલર સેલનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટર જેવા અવકાશીય સાધનોમાં જરૂરી ઊર્જાના સ્ત્રોત સ્વરૂપે સોલર સેલનો ઉપયોગ થાય છે આગળ બીજું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મેં હમણાં જ કીધું એમ ખૂબ જ અંતરિયાળ એટલે કે દૂરના વિસ્તારો કે જ્યાં વીજ પાવર સ્ટેશન દ્વારા કે વિદ્યુત લાઇન દ્વારા વીજળી પહોંચાડી શકવી શક્ય ન હોય ખૂબ જ અંતરિયાળ તેમજ દુર્ગમ વિસ્તાર ગરીબી રેખા નીચે જીવતા વિસ્તારો જંગલ વિસ્તારો ઓછી વસ્તી ધરાવતા શહેરોથી ખૂબ જ દૂર રહેતા વિસ્તારો ખૂબ જ અંતરિયાળ તેમજ દુર્ગમ વિસ્તારોમાં રેડિયો ટીવી પંખા બલ્બ વગેરે સારું કરવા માટે અથવા તો વગેરે સારું રાખવા માટે શેનો ઉપયોગ થાય છે સોલર સેલ પેનલનો અથવા તો સોલર પેનલનો ઉપયોગ થાય છે અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારે રસ્તાઓ પરના ટ્રાફિક સિગ્નલ ઘણીવાર એવું બને કે ભાઈ જો ટ્રાફિક સિગ્નલ વીજળી પર ચાલતા હોય અને અચાનક જો વિદ્યુત લાઇન ખોરવાઈ જાય તો ટ્રાફિક સિગ્નલ બંધ પડે જેના લીધે ગાડીઓની અવરજવરમાં મુશ્કેલી પડે પ્રોબ્લેમ થાય એવું ન બને એટલા માટે ટ્રાફિક સિગ્નલ પણ સોલર સેલની મદદથી ચાલતા હોય કેલ્ક્યુલેટર સોલર સેલની મદદથી ચાલે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જો તમે જોયા હોય તો રમકડાઓ પણ એવા આવે છે કે જે સોલર સેલની મદદથી ચાલતા હોય છે તો કે ભાઈ ટ્રાફિક સિગ્નલ કેલ્ક્યુલેટર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ સોલર સેલના ઉપયોગો કેલ્ક્યુલેટર ટ્રાફિક સિગ્નલ તેમજ ઘણા પ્રકારના રમકડાઓમાં સોલર સેલનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ છે સોલર સેલના ઉપયોગ શું છે
સોલર સેલનો ઉપયોગ ફરી એકવાર કહું છું સોલર સેલનો ઉપયોગ ખાસ કરીને કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટર જેવા અવકાશીય સાધનોમાં જરૂરી ઊર્જાનો સ્ત્રોત સોલર સેલની મદદથી પૂરો પાડી શકાય છે તેમજ અંતરિયાળ દુર્ગમ વિસ્તારો કે જ્યાં રેડિયો ટીવી પંખા બલ્બ વગેરે ચલાવવા માટે સોલર પેનલનો અથવા તો સોલર સેલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રાફિક સિગ્નલ કેલ્ક્યુલેટર તેમજ કેટલાય પ્રકારના રમકડાઓમાં અત્યારે સોલર સેલનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર બે કે ત્રણ માર્કમાં પૂછાય કે વિસ્તૃત સમજૂતી આપો સોલર સેલ ટૂંકનો લખો સોલર સેલ તો સૌપ્રથમ સોલર સેલ તેમનો ગુણધર્મ તેમની લાક્ષણિકતા તે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર કરે તે કેવી રીતે કાર્ય કરે છે ત્યારબાદ તેની બનાવટ અને છેલ્લે તેના ઉપયોગો તો આપણે આજે સોલર સેલ વિશે અભ્યાસ કર્યો ફરી એકવાર તમને રિવિઝન કરાવી આપું કે વિદ્યાર્થી મિત્રો સોલર સેલ સૌર ઉર્જા એ માત્ર દિવસ દરમિયાન જ ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ આ મર્યાદાને સોલર સેલ દ્વારા દૂર કરી શકાય છે કારણ કે સોલર સેલ એ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે વિશિષ્ટ પ્રકારના સોલર સેલને સૂર્યની સામે રાખવામાં આવે તો તે 0.5 થી 1 વોટ જેટલો વોલ્ટેજ અને 0.57 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે છે વિદ્યાર્થી મિત્રો જો ખૂબ જ વધુ સંખ્યામાં આવા સોલર સેલને એકબીજા સાથે જોડવામાં આવે ખૂબ જ વધારે પ્રમાણમાં સોલર સેલના સંયોજનથી થતી ગોઠવણને સોલર સેલ પેનલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સોલર પેનલ તરીકે ઓળખવામાં આવે છે સોલર સેલમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી જેથી તેની જાળવણી ખૂબ જ જાળવણીની જરૂરિયાત ખૂબ જ ઓછી માત્રામાં હોય છે વિદ્યાર્થી મિત્રો તેનો ઉપયોગ ખૂબ જ અંતરિયાળ દુર્ગમ એવા ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો કે જ્યાં વિદ્યુત લાઇન લઈ જઈ શકાય તેમ ન હોય તેમજ તેનો ખર્ચો ખૂબ જ વધારે થતો હોય તો તેવા વિસ્તારોમાં સોલર પેનલનો ઉપયોગ કરવામાં આવે છે તેની બનાવટ આપણે જોઈ કે સોલર સેલની બનાવટમાં સિલિકોન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે અને સોલર પેનલમાં બે સોલર સેલના આંતરિક જોડાણમાં સાંજી જેવી મોંઘી ધાતુઓનો ઉપયોગ થાય છે જે તેની બનાવટ ખૂબ જ ખર્ચાળ છે અને આ એના ઉપયોગો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલર સેલ વિશે વાત કરી આગળ આપણે વિદ્યાર્થી મિત્રો આજ સુધીમાં આપણે સૌર ઉર્જા વિશે વાત કરી ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતમાં સૌર ઉર્જા જેમાં સૌર કુકર સોલર વોટર હીટર અને સોલર સેલ પેનલ ની વાત કરી આગળ આપણે સમુદ્રમાંથી ઉદ્ભવતી ઉર્જા ભરતી ઉર્જા તરંગ ઉર્જા ભૂતાપીય ઉર્જા વગેરે વિશે અભ્યાસ કરીશું.